मित्रों क्वेश्चन नंबर 3 नियमित आड़छेद वाला सळियानुं उदाहरण लई स्थायी ऊष्मा अवस्था समझाओ। बराबर, जो बीजी बे बाबत कहूँ छूँ, सळियानी स्थायी ऊष्मा अवस्था आवी एक चर्चा करीए छीए। बराबर, शुं छे स्थायी ऊष्मा अवस्था? तो एक नानो एवो प्रयोग छे अने एनी हकीकत तमने कहूँ छूँ। तम समझो, मारी लो आपणी पासे जे लंबगण सळियो हतो ए ज आकृति पाछे अहींया समझावेली छे। आकृति बराबर जोई लो, जो मानी लो आ सळियो छे एल लंबाईनो, बराबर आ जे सेंटर पोर्शन छे, बराबर आ सळियो छे, नळાકાર સળિયો અથવા લંબઘન સળિયો આપણી પાસે છે। કેટલી લંબાઈનો? કેપિટલ L લંબાઈનો। છેડાના તાપમાન તો આપણને ખબર છે, x બરાબર 0, બરાબર આ ઠંડો છેડો છે, સોરી x બરાબર 0 આ ગરમ છેડો છે અને આ કેવો છેડો છે? ઠંડો છેડો છે। આ છેડાનું, ગરમ છેડાનું તાપમાન કેટલું છે? T1। ઠંડા છેડાનું તાપમાન કેટલું છે? T2। એટલે આપણે લખી શકીએ T1 ગ્રેટર દેન T2। બરાબર, ગરમ છેડાનું તાપમાન T1 કેવું હશે? વધારે, કોના કરતાં? T2 કરતાં। તો યાદ રાખજો, હંમેશા દાખલામાં પણ ગરમ છેડો છે એનું તાપમાન હંમેશા આપણે શેના વડે દર્શાવીએ છીએ? T1। વધુ તાપમાન રકમમાં બે તાપમાન આપ્યા હશે, એમાં વધુ તાપમાન જે હોય તમે કયું લેશો? T1, એ ગરમનું હશે, અને ઠંડાનું આપણે કેટલું લઈએ છીએ? T2, કેમ કે હંમેશા બર્નર આપણે આખા ચેપ્ટરમાં અહીંયા કલ્પના કરી છે, નહીંતર સૂત્રમાં પ્લસ માઇનસ ચેન્જ થઈ જાય। બરાબર, તો માની લો મારી પાસે L લંબાઈનો અને એ આડછેદ નિયમિત આડછેદવાળો આવો સળિયો છે, જે ઉષ્મીય રીતે મેં અલગ કરેલો છે। તમે થિયરીમાં જોશો પ્લેમ્પલેટમાં તો આવો શબ્દ હશે, ઉષ્મીય રીતે અલગ કરેલો। ઉષ્મીય રીતે અલગ કરેલો એટલે શું? કે અહીંયા આખું અવાહક પડ છે, જો તમને અહીંયા આ પટ્ટો દેખાય છે આ, બરાબર એ જ રીતે નીચે આવો ગ્રે કલરનો પટ્ટો દેખાય છે, એ શું છે? કોઈ રબરનું કે એવું કોઈ અવાહક પડ કે જેમાંથી ઉષ્મા પસાર ન થાય, બરાબર એવો પડમાં એ વીંટળાયેલો છે। ખાલી છેડા જ, આ બે છેડા છે T1 T2 એ જ ખુલ્લા રાખ્યા છે, બરાબર એટલે આ છેડો કેવો થઈ ગયો? ઉષ્મીય રીતે અલગ કરેલો। અલગ કરેલો એટલે હજી સ્પષ્ટ સમજો કે એ ઉષ્મા ગુમાવશે ને મેળવશે ક્યાંથી? તો કે ભાઈ જો આ છેડેથી, બરાબર અહીંયાથી આ છેડેથી ઉષ્મા દાખલ થાય અને આ છેડે છે વર્તુળાકાર સપાટી, અહીંયાથી ઉષ્મા બહાર આવશે। બાકી આ વક્ર સપાટી છે, સાઈડ પરની બાજુ છે સળિયાની, દાખલા તરીકે આ સળિયો છે, તો આ બધી બાજુ છે અહીંયાથી ઉષ્મા ગુમાવશે કે મેળવશે નહીં? અહીંયા અવાહક પડ મારેલું છે, અહીંયાથી એન્ટર થશે, અહીંયાથી એક્ઝિટ થશે, નળીની જેમ પાણી, અહીંયાથી પાણી નાખો અહીંયાથી બહાર આવે, આ નળી છે ક્યાંય તૂટેલી કે કાણું નથી તો આ સાઈડ પરથી આવે નહીં, એટલે એ કેવું થઈ ગયું? ઉષ્મીય રીતે અલગ કરેલો સળિયો છે। બરાબર, હવે આવી ગોઠવણ કરીએ આપણે, ને અહીંયા બર્નર આપીએ T1 છેડા પર, અને માની લો બર્નર દ્વારા હું એને પુષ્કળ લાંબા સમય સુધી ગરમ કરું છું, તો સળિયાના તાપમાનમાં શું ફેરફાર થાય એ મારો પ્રયોગ છે। અને એ જાણવા માટે તમે વિચારો કે અહીંયા સળિયા ઉપર અમુક ચોક્કસ અંતરે થર્મોમીટર લગાડી દીધેલા છે, અહીંયા હું વિભાગ લઈ લો, બરાબર અહીંયા હું એક સરખા અંતરે, માની લો આખા સળિયા પર 1-1 સેન્ટીમીટર અંતરે આવા આ થર્મોમીટર મેં મૂકી દીધા છે, જે તાપમાન મને બતાવશે ડિસ્ટન્સ કેટલું છે, 1 સેન્ટીમીટર એક સરખું, બરાબર। તો ચાલો થર્મોમીટરના તાપમાન શું બતાવશે? તો શરૂઆતમાં જેમ હું સળિયો ગરમ કરતો જઈશ એમ શું થશે? કે ધીમે ધીમે ગરમી પ્રસરતી જશે, એટલે જુદા જુદા વિભાગના તાપમાન શું થાય? બદલાતા જશે, તાપમાન વધતું જશે ગરમ કરો તો। અને થર્મોમીટરના રીડિંગ શું હશે? કે ભાઈ ક્રમશઃ ઘટતા મૂલ્યના હશે, બરાબર અહીંયા તાપમાન વધુ હશે ગરમ છેડાની નજીક, પછી દૂર જાઓ એમ તાપમાન શું થાય? ઘટતું જશે। તો બધા થર્મોમીટર અલગ અલગ તાપમાન બતાવશે, પણ માની લો કે હું ખૂબ જ મોટા સમય સુધી આને બર્નર વડે ગરમ કર્યા જ કરું, 2 કલાક, 5 કલાક, 10 કલાક બર્નર ચાલુ જ છે, બંધ નથી કરતો, તો શું થશે? જો અહીંયા એક વસ્તુ સ્પષ્ટતા કરતો, કોઈક ઓગળી જાય સળિયો, તો અહીંયા સળિયાને ઓગાળવાનો નથી, આપણે તાપમાન એટલું બધું નથી આપતા કે સળિયો ઓગળી જાય, બરાબર એના ગલન બિંદુ કરતાં નીચું જ રાખીએ છીએ તાપમાન, પણ ગરમ કર્યા તાપમાન આપ્યા કરીએ તો અમુક સમય બાદ શું થશે? કે સળિયાના દરેક ભાગના તાપમાનો સમય સાથે અચળ થઈ જશે, અને આ તાપમાનો ગરમ છેડાથી શરૂ કરીને ઠંડા છેડા તરફ ક્રમશઃ ઘટતા મૂલ્યના હશે। એટલે શું? કે તાપમાનો સમય સાથે અચળ થઈ જાય, ભાઈ શરૂઆતમાં ગરમ કરતા હતા તો બધામાં થર્મોમીટરનો પારો ઉપર ચડતો હતો, તાપમાન વધતા હતા, પણ લાંબો સમય સુધી ગરમ કરશો ને તો તાપમાન બધાના સમય સાથે કેવા થશે? અચળ,
હવે બદલાશે નહીં, ફિક્સ થઈ જશે બધામાં, બરાબર. પણ અચળનો અર્થ અહીંયા ગૂંચવણ ન કરતા, અચળ એટલે સરખું નથી કહેતો. બધા વિભાગના તાપમાન સરખા નથી થવાના, કે આનું 80 છે તો 80 એવું તો ક્યારેય નથી શક્ય બનવાનું, બરાબર. કેમ કે આ છેડો હંમેશા ગરમ જ રહેવાનો છે, એના કરતાં આ છેડો ઠંડો જ રહેવાનો છે. એટલે હંમેશા ક્રમશઃ કેવા છે, ઘટતા મૂલ્યના. કે ભાઈ આ વિભાગનું તાપમાન ધારો કે આપણે કહી દઈએ કે 90 છે, તો આનું 80 હશે, આનું 70 હશે, આનું 60 હશે, એવી રીતે તમે કલ્પના કરી લો. પણ અચળ એટલે શું, કે ભાઈ આ થર્મોમીટરનું તાપમાન 90 થઈ ગયું તો એ હવે 90 ફિક્સ રહેશે, જેનું 80 હશે 80 ફિક્સ રહેશે. એટલે જે તે વિભાગના તાપમાન જે હશે એ ફિક્સ રહેશે. અહીંયા ઉષ્મા આપવા છતાં એ તાપમાન હવે વધતા નથી, જે શરૂઆતમાં વધતા વધ્યા કરતા હતા. ખ્યાલ આવે છે? એ અર્થમાં અચળ રહેશે, એટલે કન્ફ્યુઝન ન કરતા, બરાબર. ફિક્સ થઈ ગયા તાપમાન, વધવાનું બંધ થઈ ગયું. હવે આ સ્થિતિમાં શું છું? તો જો મેં કીધું તાપમાન તો વધવાના બંધ થઈ ગયા, અચળ થઈ ગયા, તો આપણને એમ પ્રશ્ન થાય કે હું તો અહીંયા ઉષ્મા આપ્યા કરું છું, જો હું ઉષ્મા આપું તો તાપમાન વધવું જોઈએ, તો વધ્યું કેમ નહીં, કેમ અચળ થઈ ગયું? અથવા જો અહીંયા તાપમાન અચળ રહી છે તો મેં જે ઉષ્મા આપી એ ગઈ ક્યાં, બરાબર. તો જો એનો જવાબ અહીંયા છે કે આ સ્થિતિમાં શું થશું હશે, કે ગરમ છેડા દ્વારા સળિયો જેટલા સમયમાં જેટલી ઉષ્મા મેળવશે તેટલા સમયમાં તેટલી ઉષ્મા ઠંડા છેડા પાસેથી એ ગુમાવવાનો છે. અને સળિયાની બાજુ ઉષ્મીય રીતે અલગ કરેલી છે, એટલે બાજુ ઉપરથી ઉષ્માનો વ્યય થતો નથી. આપણને ખબર છે કે સળિયા ઉપર આ સાઈડ તો પેકિંગ મારેલું છે, ઉપર વક્ર સપાટી ઉપર, એટલે ત્યાં કોઈ ઉષ્મા ગુમાવવાનું નથી. તો થયું શું કે અહીંયા હું માની લો દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉર્જા એન્ટર કરું છું, તો આ છેડાથી 100 જૂલ નીકળી ગઈ, બરાબર. એટલે જો હવે કોઈ વિભાગ ઉષ્મા મેળવતોય નથી, ગુમાવતોય નથી, એટલે તાપમાન કેવા થઈ ગયા, અચળ. ખ્યાલ આવ્યો? એટલે અચળ તાપમાનનો અર્થ એ છે કે અહીંયા કોઈ પણ વિભાગ ધારી લો તો એની એક સાઈડ ગરમ વિભાગ છે, એક સાઈડ ઠંડો વિભાગ છે. તો એ ગરમ વિભાગમાંથી જેટલા સમયમાં જેટલી ઉષ્મા મેળવતો હશે એટલા જ સમયમાં એટલી ઉષ્મા એ ઠંડા છેડાને શું કરશે, આપી દેશે. ટૂંકમાં કોઈ પણ વિભાગ છે ત્યાં ઉષ્માનો સંગ્રહ થવાનો નથી, એને જેટલી મળે છે એને તરત જ બાજુના વિભાગમાં પાસ કરી દેવાની છે, તો જ આ તાપમાનો કેવા થાય, અચળ, બરાબર. હવે આવી સ્થિતિ છે તો આ સ્થિતિને જ હવે આપણે સળિયાની શું કહેવાય, સ્થાયી ઉષ્મા અવસ્થા કહેશું, બરાબર. આપણે એમ કહેવાય કે આ તાપમાનો કોન્સ્ટન્ટ થઈ ગયા એટલે એમાં એ શું થઈ ગયું, સ્થાયી ઉષ્મા અવસ્થામાં આવી ગયું. પણ એને વ્યાખ્યાયિત કઈ રીતે કરશું? તો જો આ અવસ્થામાં બે વસ્તુ અચળ છે, કઈ? તો સળિયાના દરેક આડછેદ માટે ઉષ્મા પ્રવાહ એટલે કે dQ/dt અને તાપમાન પ્રચલન એટલે dT/dx. તો આ બે મૂલ્યો સમય સાથે કેવા રહેશે, અફર રહેશે. અફર એટલે બદલાશે નહીં. તમે કોઈ પણ બે વિભાગ લઈ લો, દાખલા તરીકે આ વિભાગ લઈ લો, બરાબર. તો જો ઉષ્માનો જથ્થો તો પહેલાં સરખો જ પસાર થઈ ને, અહીંયા દર સેકન્ડે 100 જૂલ, તો અહીંયા 100 જૂલ, અહીંયા 100 જૂલ, 100 જૂલ, કેમકે કોઈએ પોતાની પાસે રાખવાનું નથી, બધો હોય એટલો પાસ કરી દેવાનો છે. એ હિસાબે ઉષ્મા પ્રવાહ કેવો થઈ ગયો, અચળ. એ જ રીતે તાપમાન પ્રચલન કેવું થશે, અચળ. જો ગણીએ આ તાપમાન, દાખલા તરીકે 1 સેન્ટીમીટર અંતર હોય દરેક વિભાગ વચ્ચે, તો અહીંયા તાપમાનનો તફાવત કેટલો છે, 80 - 70 એટલે 10 છેદમાં અંતર એ કેટલું, 1. એ જ રીતે આ લઉં તો એ કેટલું આવ્યું, 10. આ લઉં કેટલું આવે, 10, બરાબર. એટલે ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલન કેવું હોય, એક મૂલ્ય સમય સાથે અફર રહે, તો આ અવસ્થાને શું કહેવાય, સ્થાયી ઉષ્મા અવસ્થા. તો સ્થાયી ઉષ્મા અવસ્થાની વ્યાખ્યા હું, કે સળિયાના દરેક આડછેદ માટે, જે અવસ્થામાં સળિયાના દરેક આડછેદ માટે ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલન એક મૂલ્ય રહેતા હોય, અથવા તો એમ લખી શકો dQ/dt અને dT/dx સમય સાથે અફર રહેતા હોય, આવી સ્થિતિને સળિયાને શું કહેવાય, સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે, બરાબર. તો આવી વાત થઈ. હવે આ સ્થાયી ઉષ્મા અવસ્થામાં હું તમને બીજી વાત સમજાવું. જો એક આમાં નામાં આકૃતિમાં બીજું સૂત્ર છે, આ ટોપિક સળંગ છે એટલે આ બે થિયરી સાથે લઈ લઉં છું. જો કઈ રીતે આપણે લઈએ, તો પ્રશ્ન વાંચો તમે. પ્રશ્ન શું છે, ક્વેશ્ચન નંબર 4, બરાબર. સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું, બરાબર. સળિયાની સ્થાયી ઉષ્મા અવસ્થા માટે dQ/dt બરાબર -kA dT/dx સૂત્ર સ્વીકારી ઉષ્માનો જથ્થો શોધવાનું સૂત્ર મેળવો. ચાલો, હવે જો સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું છે એ તો આપણને ખબર જ છે, એ આપણે આગળ જે વ્યાખ્યા લખી એ લખી દેવાની. રિપીટ કરી દઉં છું, શું કીધું,
કે જે અવસ્થામાં શું રહેતું હોય, બે વસ્તુ અચળ રહેતી હોય, કઈ કઈ? ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલન સમય સાથે અફર રહેતું હોય, આવી અવસ્થાને શું કહેવાય? સળિયાની સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય. અને આપણને સળિયામાં સૂત્રે ઉષ્મા પ્રવાહનું ખબર છે, તો અહીંયા ઉષ્માનો જથ્થો શોધવાનું સૂત્ર મેળવવું છે કે આ સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય તો કોઈ પણ આડછેદ અહીંયા ધારી લો તો દર સેકન્ડે કેટલી જૂલ એનર્જી એમાંથી પસાર થતી હશે, એ ઉષ્માનો જથ્થો થઈ ગયો. તો ચાલો પાછી આકૃતિ, આ સળિયો T1 તાપમાન, T2 તાપમાન, બરાબર. આ ગરમ છેડો T1, T2 ઠંડો. આ લંબાઈ x બરાબર 0, અહીંયા x બરાબર L, બરાબર. હવે ચાલો આપણું સૂત્ર છે આમાં આપણે કિંમત મૂકવી છે, જો બરાબર. આ જ સૂત્રનો યુઝ કરીએ છીએ dQ/dt નો, પણ એમાં શું કરીએ, આ dT/dx પદ છે એની કિંમત આકૃતિ પરથી વિચાર. તો જો આકૃતિ પરથી dT/dx શું થશે, માઇનસ T1 - T2/L. જો કઈ રીતે સમીકરણ એક આવે, તો તાપમાન પ્રચલન શોધો. ચાલો એક છેડો આ પસંદ કરી લો, એક છેડો આ પસંદ કરી લો, બે છેડા જ પસંદ કરી લો. તો તાપમાન પ્રચલનનું સૂત્ર શું છે, ΔT/ΔX અથવા dT/dx. તો તાપમાનનો તફાવત કેટલો થશે, તો આપણે લખીએ T1 - T2 થઈ ગયું ને. આપણે ગરમમાંથી ઠંડુ બાદ કરીએ એટલે T1 - T2. તો એ જ ક્રમમાં અંતર લખો. ચાલો T1 હોય તો અંતર કેટલું છે, X = 0, માઇનસ T2 માટે અંતર કેટલું છે, L, એટલે 0 - L થઈ ગયું. એટલે માઇનસ -12 રાખો, આ માઇનસ L આવ્યા ને, તો આ શું થઈ ગયું, T1 - T2/L થઈ ગયું. અથવા તમે આને આવું લખવું હોય તો T2 - T1/L આવું તમે લઈ શકો. અહીંયા આ પ્રમાણે લીધું છે. તો જો dT/dx એક મૂલ્ય હોવાથી dT/dx નું સૂત્ર શું છે, -T1 - T2/L. આ તાપમાન પ્રચલન છે. ચાલો આ કિંમત ક્યાં મૂકવાની છે આ સમીકરણમાં dT/dx ની, એટલે કે dQ = શું આપ્યું છે, -kA dT/dx. તો dQ/dt શું થશે, dT/dx ની જગ્યાએ આવું વિચારો. ચાલો તો જો આ પદ મૂકી દો અહીંયા, બરાબર, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે kA, અને આની જગ્યાએ શું લખ્યું, T1 - T2/L. તમે કાગળમાં જાતે મૂકીને ચેક કરો આ કિંમત આમાં મૂકવાની છે. તો dQ/dt આવ્યું -kA T1 - T2/L. હવે જો dQ/dt સ્થાયી ઉષ્મા અવસ્થા છે, એટલે dQ/dt તો કેવું છે, અચળ, બરાબર. તો dQ/dt ની જગ્યાએ આપણે શું લખીએ, Q/t. dQ/dt ની જગ્યાએ શું લખીએ, Q/t, કેમ કે ઉષ્માનો જથ્થો તો હવે અચળ રહે છે. તો અચળ હોય તો વિકલન ફોર્મની જરૂર નહીં, બરાબર, અહીંયા ફેરફાર થતો નથી એટલે વિકલન ફોર્મની જરૂર નહીં. dQ નું શું લખીએ, Q, અને dT નું શું લખીએ, T. તો Q/t બરાબર શું થઈ ગયું, kA T1 - T2/L. તો Q ને કરતા બનાવો તો Q = શું થાય, kA T1 - T2 × t, અહીંયાથી ગુણાકારમાં જાય, છેદમાં L. એટલે આ એક સૂત્ર યાદ રાખજો, આ સ્થાયી ઉષ્મા અવસ્થાનું સૂત્ર છે કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં આટલી એનર્જી બરાબર પસાર થાય. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે તમે સ્થાયી ઉષ્મા અવસ્થામાં ઉષ્મા પ્રવાહનું સૂત્ર મેળવી શકો. ક્વેશ્ચન 6, તરલમાં ઉષ્મા પ્રસરણની ઉષ્માનયન રીત સમજાવો. કઈ રીત છે, ઉષ્માનયન, બરાબર. આપણે આગળ ઉષ્મા વહન જોયું, એટલે શેમાં, ઘન પદાર્થમાં ઉષ્મા વહનની વાત કરી. હવે આપણે શું લઈશું, પ્રવાહી અથવા વાયુ એટલે તરલ. તરલમાં ઉષ્મા પ્રસરે છે એમ કીધું, તપેલીમાં પાણી ગરમ કરીએ તો એ બાબત આવી, તો એ શું થઈ ગયું, ઉષ્માનયન થઈ ગયું. તો ઉષ્માનયન સમજાવવાનું છે, બરાબર. તો જો ઉષ્માનયન કોને કહીશું, તો ઉષ્માનયન એ ઉષ્મા પ્રસરણની એવી રીત છે કે જેમાં દ્રવ્ય કણોની થતી ખરેખર ગતિને કારણે ઉષ્મા એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, અને ફક્ત શેમાં જોવા મળે, તરલમાં, એટલે કે પ્રવાહી અને વાયુમાં જોવા મળે. એટલે શું, તો જો આ એક ઉષ્માનયન છે, ઉષ્મા પ્રસરણની રીત જ છે, પણ અહીંયા ઉષ્મા પ્રસરે છે કઈ રીતે, તો કે ભાઈ દ્રવ્ય કણની ખરેખર ગતિને કારણે ઉષ્મા એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, ખરેખર ગતિને કારણે. એટલે શું, સમજો, આપણે એક ઉદાહરણ લઈએ કે જ્યારે કોઈ પણ તરલ લિક્વિડ ગરમ કરીએ તો શું થાય, બરાબર, આપણે તપેલીમાં પાણી જ ભર્યું છે એ જ ઉદાહરણ ચલાવ્યું, અને એને તમે ગરમ કરો છો તો આખું પાણી ગરમ થઈ જાય છે ને,
તો કેમ આખું પાણી એક સરખું ગરમ થઈ જાય છે? મેં તો નીચેથી ઉષ્મા આપી છે, એનો ઉષ્મા આખામાં પ્રસરે છે. પણ અહીંયા ખરેખર ઉષ્મા પ્રસરે છે કઈ રીતે એ રીત સમજીએ. જો તો તરલના કેસમાં શું હોય, જ્યારે તમે એનું તાપમાન વધારો, લિક્વિડ બરાબર, વાયુ અને પ્રવાહીની વાત થાય છે, યાદ રાખજો. તો જ્યારે તાપમાન વધે ત્યારે એનું કદ શું થાય? વધે. વાયુ છે બરાબર, એનું તાપમાન વધે એમ વાયુ વિસ્તરે, લિક્વિડમાં આ વસ્તુ થાય. અને તાપમાન ઘટે એમ કદ ઘટે. દાખલા તરીકે પ્રયોગ કરો હોય તો તમને એક ઉદાહરણ દઉં કે એક ફુગ્ગો હોય, એમાં હવા ભરીને તમે ગાંઠ મારી દો. આ ફુગ્ગાને એકવાર ફ્રીજમાં મૂકી દો, ફ્રીઝરના ખાનામાં. તો જોજો, ફ્રીઝરના ખાનામાં મૂકશો ને તો ફુગ્ગો એકદમ નાનો એવો થઈ જશે, ભલે તમારી હવા એટલી જ છે અંદર ફુગ્ગામાં. પણ એ જ ફુગ્ગાને તમે ફ્રીઝરમાં કાઢીને બહાર તડકામાં મૂકશો ને તો ધીમે ધીમે પાછો હતો એવી સાઇઝનો થઈ જશે. એનો અર્થ શું છે કે ઠંડો કર્યો તો કદ ઘટ્યું અને ગરમ કર્યું તો કદ વધ્યું. એટલે જેમ તાપમાન વધે એમ કદ વધે. હવે જો આપણને સૂત્ર ખબર છે ઘનતાનું, મારે ઘનતાની વાત કરવી છે, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ બરાબર. એમાં કદ શું કીધું તમે? વધે. તો કદ વધે તો ઘનતા શું થશે? છેદમાં, જો કદ છેદમાં છે એટલે ઘનતા શું થશે? ઘટશે બરાબર. એટલે લિક્વિડમાં તાપમાન વધે એમ કદ વધે એટલે ઘનતા ઘટે. અને ઘનતા ઘટે એનો અર્થ કેવો? બહેનું હલકું. જે પદાર્થની ઘનતા વધુ હોય ભારે, જે પદાર્થની ઘનતા ઓછી હોય હલકું બરાબર. તો લિક્વિડ માટે આ ખાસિયત છે કે લિક્વિડ માટે જેમ ટેમ્પરેચર વધારીએ એમ એ કેવું બનતું જાય? હલકું બનતું જાય. શું કામ? કદ વધે ઘનતા ઘટે. આ સૂત્રનું મેં સમજાવ્યું બરાબર. એટલે જો અહીંયા નીચેનું તરલ ગરમ થાય છે, તમે જેવું બર્નર ચાલુ કરો એટલે આ લિક્વિડ છે. પહેલી એક વાત તો એ સમજી લો, તરલ છે, તરલના અસંખ્ય સ્તરોનું બનેલું હોય બરાબર. H2O છે તો H2Oના લેયર દર્શાવ્યા છે બરાબર. તો તરલ સ્તરોનું બનેલું હોય એવી આપણી કલ્પના છે. તમે આ સ્તરો જોઈએ કહો. દાખલા તરીકે કાચના ગ્લાસમાં તમે પાણી ભરીને ઉપરથી શેમ્પૂ નાખજો તો શેમ્પૂ પાણીમાં મિક્સ નહીં થઈ જાય એક સરખું, પણ તળિયે જોજો એના એક પર એક થર લાગતા જશે, તે સ્તર છે. એ જ રીતે તમે બકડિયામાં કંઈ તળવા માટે તેલ મૂક્યું હોય અને તેલ પર તેલ ગરમ હોય અને ઉપર તડકો પડતો હોય તો તમે જોજો તેલમાં કંઈ આમ હલનચલન કંઈ થતું ઉપર નીચે જતું હોય એવું જોવા મળે, એ એના સ્તર છે. અથવા વધારે સ્પષ્ટ જોવું હોય તો અહીંયા જો ચોપડીમાં એવું લખેલું છે કે પાણી ભરેલું ફ્લાસ્ક હોય એમાં પોટેશિયમ પરમેંગેનેટના થોડાક સ્ફટિક નાખીને ફ્લાસ્કને નીચેથી ગરમ કરો, KMnO4ના ટુકડા નાખીને થોડું ગરમ કરો તો તમે આ પ્રક્રિયા જોઈ શકશો. એના સ્તરો ઉપર નીચે જતાં તમે સ્પષ્ટ જોઈ શકશો. તો સ્તરોનું બનેલું હોય તો જેવું તમે બર્નરથી ગરમ કરો એટલે નીચેનું સ્તર પહેલાં તો ગરમ થશે બરાબર. તો નીચલું લેયર ગરમ થશે એટલે મેં કીધું જો તાપમાન વધે તો એનું તરલનું કદ વધે જો અહીંયાથી, ઘનતા ઘટે એટલે કેવું બન્યું? હલકું બન્યું. એટલે નીચલું તરલનું સ્તર જેમ ગરમ થશે એમ હલકું બનશે. હલકું બનશે તો એ શું થશે? ઉપર જશે. અને એનું ઉપરનું જે સ્તર છે એ ઠંડુ છે, ભારે છે, ઠંડુ એટલે ભારે છે, તો એ નીચે આવશે. પછી એનો વારો, એ ગરમ થશે, એ ઉપર જશે, વળી પાછું ભારે નીચે આવશે. તો તમને ખ્યાલ આવે શું કહેવાય? ક્રમશઃ આ સ્તરો ઉપર નીચે થતા જશે, ગરમ થઈને ઉપર જતા થશે અને ઉપરના ભારે સ્તરો, ઠંડા સ્તરો ભારે છે એટલે નીચે આવતા જશે. એમ સમગ્ર પાણી બરાબર આ એક સરખું ગરમ થશે. પણ જ્યારે આ પ્રક્રિયા થતી હોય ત્યારે બીજા બે બળો અહીંયા તરલના સ્તરને ઉપર નીચે કરવામાં મદદ કરતા હોય. કયા? તો બે, હળવું તરલને ઉપર કોણ લઈ જાય? તો કે ઉત્પ્લાવક બળ બરાબર. પાણીની અંદર આ પ્રકારનું બળ લાગે. કદાચ તમને 9મા ધોરણમાં ઉત્પ્લાવક બળ યાદ છે કે નહીં મને ખબર નહીં, પણ એક સાદું ઉદાહરણ દઉં કે પાણીની અંદર તમે જો કોઈ પણ ભારે વસ્તુ ઉચકશો ને તો પાણીની અંદર એ હલકી લાગશે. તો એ કયું બળ? ઉત્પ્લાવક બળ. તો ઉત્પ્લાવક બળ છે એ હલકા સ્તરને ઉપર લઈ જાય. એ જ રીતે ગુરુત્વાકર્ષણ બળ છે એ ભારે સ્તરને શું કરે? નીચે લાવે. કે ઉપલાનું ઉપલું ભારે છે એટલે એની પર ગુરુત્વાકર્ષણ બળ એને નીચે ખેંચીને લાવે. તો આવી રીતે આ બે બળો છે એ પાણીને ઉપર નીચે થવામાં મદદ કરે બરાબર. હવે આ ઉષ્માનયન છે એના બે પ્રકાર, પ્રાકૃતિક ઉષ્માનયન અને પ્રેરિત ઉષ્માનયન. એટલે શું? આ સ્તરો ઉપર નીચે થાય છે. તો જો કુદરતી રીતે જ ઉપર નીચે થતા હોય બરાબર, અહીંયા જો આપણે કોઈ ચમચીથી હલાવ્યું નથી તો પાણીને, એની જાતે જ ઉપર નીચે લેયર થાય છે અને પાણી ગરમ થાય છે. તો અહીંયા પ્રક્રિયા શું થઈ? ઘનતા ચેન્જ થતી હતી બરાબર. ગરમ થાય તો ઘનતા ચેન્જ થતી હતી અને હલકું ભારે થતું હતું સ્તર અને ઓટોમેટિક ઉપર નીચે થતું હતું.
तो द्रव्यनी गति घनताना तफावतने कारणे थती होय तो शुं कहेवाय प्राकृतिक नेचरली जाते ऊपर नीचे थाय छे बराबर। तो जो आ प्राकृतिक उष्मानी थई गयुं पण जो तरलनी द्रव्यनी गति करावीने उष्मानुं प्रसरण करवामां आवे तो एने शुं कहेवाय प्रेरित बीजा द्वारा गति थाय छे। दाखला तरीके चमचीने आने तमे अहींया चमचीथी हलावो छो अथवा वलोवानुं छे तमारुं ब्लेंडरथी हलावो छो बराबर। तो आवा कोईपण साधनथी तमे द्रव्यने गति करावो तमे तो ए कयुं थई गयुं प्रेरित। એટલે પંપ પંખો ભેળક વગેરે જેવા સાધનો વડે તરલ દ્રવ્યની ગતિ કરાવી ઉષ્માનું પ્રસરણ થાય તો એને શું કહેવાય પ્રેરિત। પંપ પંખો ભેળક સમજો, પંપ એટલે મોટર પંપ છે, ભેળક એટલે ભેળવવાનું સાધન, ભેળ બનાવવાનું સાધનને યાદ રાખજો। કાચનો સળિયો છે, ચમચી છે, ચમચો છે, ડોયો છે, તો એનાથી તમે ભેળવો તો એ ભેળક છું। પંખો રૂમમાં એમનેમ પવન વાય છે તો પ્રાકૃતિક, પણ પંખો ફરે છે અને પવન વાય છે તો પ્રેરિત જો પંખાથી। પંપ દાખલા તરીકે આપણી અંદર બ્લડ છે એ હૃદયથી સર્ક્યુલેટ થાય છે તો હૃદય પંપ જેવું કામ છે આપે છે ને, એ જ ફેરવે છે, એટલે આપણું કયું થઈ ગયું પ્રેરિત બરાબર। હૃદય બંધ થઈ જાય, પંપ બંધ થઈ જાય તો માણસમાં બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જશે, માણસનું મૃત્યુ થશે। એટલે આવી રીતે સાધનની મદદથી ગતિ કરાવો તો પ્રેરિત અને જાતે થતી હોય ઘનતાના તફાવતને લીધે તો પ્રાકૃતિક। તો આવી રીતે બે પ્રકાર પડે।